નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારની તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. ગુજરાતમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચાલાડા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કરવામાં આવી હતી, જેમાં સૂકો કચરો અને ભીનો કચરો કેમ સાફ સફાઈ કરવી તે અંગેની લોકોને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કરવામાં આવેલ, જેમાં સૂકો કચરો અને ભીનો કચરો કેમ સાફ સફાઈ કરવી તે અંગેની લોકોને જનજાગૃતિ અર્થે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. ત્યારે હાલ શહેરમાં પણ સ્વચ્છ બને તેવા હેતુ અન્વયે લોકોએ સહયોગ આપેલ અને આ સ્વચ્છતા અભિયાનથી શહેરો અને લોકોમાં ખુશી જોવા મળેલ, નગરપાલિકાનો આભાર વ્યક્ત કરેલ છે. ત્યારે હાલ આ અભિયાન નગરપાલિકા પ્રમુખ હિંમતભાઈ ડોગા, ઉપપ્રમુખ અનિરુદ્ધભાઈ વાળા તેમજ ચેરમેન અને નગરપાલિકાનો સ્ટાફ પૂનાભાઈ, લાલભાઈ, ભરતભાઈ, કૌશિકભાઈ, અશોકભાઈ, બલબાપુ, ચતુરભાઈ, માયાભાઈ, ચલાલાની સહિતની તમામ શાળાઓનો વિદ્યાર્થી અને સ્ટાફ સહિત સૌ સહેજોને રથ આવતા નગરજનોની બહોળી સંખ્યામાં લોકો જોડાયેલ હતા. પ્રતાપ વાળા સાથે અશોક મળવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો ગીર સોમનાથના પ્રભાસ પાટણના તાંતીવાલા સીમ વિસ્તારમાં વીજ તંત્રની સમસ્યા નિવારવા ખેડૂતોએ ચાર વિક્રમીઓને બંધક બનાવ્યા છે. પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પોણા બે કલાક બાદ પહોંચ્યા ઘટના સ્થળે. અંતે થયો વીજ કર્મીઓનો છૂટકો. તાંતીવાલા સીમા વિસ્તારમાં ખેડૂતો વીજ સમસ્યાથી થાક્યા હોય તો બે દિવસથી વીજ પ્રવાહ બંધ હોવાની ફરિયાદને યોગ્ય જવાબ ન મળતા આજે વીજ કર્મી ટીમ સહિત ચાર સભ્યોએ વિસ્તારમાં ફોલ્ટ રિપેર કરવા પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિક ખેડૂતોએ ચાર સભ્યોને બેસાડી દીધા હતા અને જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓ નહીં આવે ત્યાં સુધી બેસાડી દીધા. અમારા વિસ્તારમાં વીજ સમસ્યાઓ કાયમી રહે છે, ફોન પર ગેરવર્તન કરાય છે, માટે આજે લાઈન મેનને અહીં બેસાડી રાખેલ. અંત પોલીસ સાથે વીજ અધિકારી આવેલ અને સમજાવટથી મામલો ઠારે પાડ્યો છે. સવારે 10 વાગ્યાની ઘટના બની હતી ત્યારે બપોરેના 12 વાગ્યે વીજ અધિકારી પોલીસ સાથે લઈ બનાવ સ્થળે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે પોલીસને હાજરીમાં સમસ્યાનો નિકાલ કરવાની ખાતરી મળતા મામલો ઠારે પાડ્યો. સ્થાનિકમાં આક્ષેપ છે કે જ્યારે વીજ પ્રવાહ ખોરવાય છે ત્યારે અધિકારીઓ યોગ્ય કે સંતોષકારક જવાબ ન આપતા હોય, જેથી વીજ કર્મીઓને અમે બેસાડી દીધેલ. તમારા ઉચ્ચ અધિકારીઓને બોલાવો પછી જ આગળ વાત કરીશું. ત્યારે અંતે ઘીના થામમાં ઘી પડ્યું હતું. તાંતીવેલાની સીમમાં વીજકર્મીને બેસાડી દીધાની જાણ વીજ અધિકારીઓમાં ન કરતા અમે સ્ટાફ સાથે અહીં પહોંચ્યા ત્યારે વીજકર્મીઓને અહીં બેસાડી અને કહેલ કે તમારા ઉચ્ચ અધિકારીને બોલાવો, અમારે રજૂઆત તેમને કરવાની છે, હાલ તો તેના વિશે કોઈ વિવાદ નથી. વિજય જોટવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. કહેવાય છે કે જો તંદુરસ્ત હો તો સારું ને શરીર દેખાવમાં માપસર હોવું જોઈએ, પણ આજકાલ અનેક લોકો ઉંમર કરતા અનેક ગણું વજન ધરાવે છે, જેને તબીબી ભાષામાં મેદસ્વીતા કહેવાય છે. વિશ્વના શ્રેષ્ઠ તબીબ ડોક્ટર મુજફલ લકડવાળાએ જે આ મેદસ્વીતા દૂર કરવા ખાસ ઓપરેશન કરે છે. અત્યાર સુધીમાં ડોક્ટર લકડવાળાએ 10,000 મેદસ્વીતા દૂર કરવાના ઓપરેશન કરી ચુક્યા છે. અત્યાર સુધીમાં 10,000 ઓપરેશન કરનારા ડોક્ટર કહે છે કે 13 વર્ષની ઉંમરના બાળક થઈ લઈ અભિનેતા સલમાન ખાનની માતા 72 વર્ષનું ઓપરેશન કરી મેદસ્વીતા દૂર કરેલ છે. લેપ્રોસ્કોપી અને કેન્સરના સ્પેશિયલ ઓપરેશન 50,000થી વધુ કરી ચૂક્યા છે. આપના દેશમાં મેદસ્વીતા માટે સુગર જ સૌથી મોટું કારણ છે. સુગર પર સ્મોકિંગની જેમ ખવું જોઈએ કે જે હેલ્થ માટે સારું નથી. વિશ્વ નામાંકિત લોકોનું ઓપરેશન કરી ચૂકેલ ડોક્ટર લકડવાળાએ અત્યાર સુધીમાં રોડ પર ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરના નીતિન ગડકરી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સલમાન ખાનની માતા, વિશ્વ અભિનેતા મેડલર, બોલિવૂડ ડાન્સર ગણેશ આચાર્ય વગેરેના ઓપરેશન કરી વજન ઘટાડી ચૂક્યા છે. તેમણે કહેવું છે કે ડાયટિંગ કે કસરત કરવાથી જરૂર હોય એનાથી વધુ ભૂખ લાગે તો વધુ ખોરાક લેવાય ને ન લો તો હોજરી સંકોચાય છે. ઓપરેશનથી હોજરીને જરૂરી ખોરાક લેવાની ક્ષમતા મળે છે. શરીરમાંથી વધારાની ચરબી દૂર કરી વજન નિયંત્રણમાં આવે છે. ડોક્ટરના કહેવા મુજબ આપના દેશમાં આવા ઓપરેશન વધુ કરવામાં આવે છે, પરંતુ લોકો યોગા અને કસરત દ્વારા વજન ઘટાડ્યા હોવાનું બહાનું કહે છે. કારણ કે આપના દેશમાં ઓપરેશન કરવાથી નિસંતાનપણું આવે એવા ખોટા વહેમ છે, અથવા તો ઓપરેશન કવાયું હોવાથી સ્વીકારતા નથી. બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી પણ આ તૂટે વજન ઘટાડ્યું છે, જોકે કસરત અને ડાયટિંગથી કર્યું હોવાનું જણાવી રહ્યા છે. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ગત શનિવારે અંધાધૂંધ ફાયરિંગ પ્રકરણમાં આરિફ મીરીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં લોકોને ઈજા પહોંચી હતી અને બાળકનું મોત થયું હતું.
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ગત શનિવારે અંધાધૂધ ફાયરિંગ પ્રકાર આરિફ મેરી ફરિયાદ નોંધાવી હતી કે આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફ હિતુબા કરણસિંહ ઝાલા મૂળ રાજ અતિન્દ્રસિંહ જાડેજા વિજયસિંહ ઉર્ફ કડી રહે ત્રણેય મોરબી એક કારમાં દૂર ઊભા હતા અને બે ડબલ સરવારી મોટરસાયકલ આવેલા સમૂહે ફાયરિંગ કર્યું હતું જેમાં ફરિયાદી ઉપરાંત ઇમરાન સુમરા વિશાલ લક્ષ્મણ ભંભાણી અસિફાબેન અને સિરાજ સહિતની ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્ત વિશાળ કોહલી નામના બાળકનું મોત થયું જ્યારે સુરેશસિંહ ઉર્ફે રાજવીરસિંહ ઉર્ફ ધનજી કુંવર ઇન્દ્રદેવસિંહ ઠાકુર રહે મૂળ ચૂપી વાલાને ઈજા થતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવેલ જે બનાવ અંગે જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાને માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન એલસીબી અને એસઓજી સહિતની ટીમો તપાસ ચલાવતી હોય જેમાં આરોપીઓ સપ્તાહે અન્ય ચાર આરોપી આવેલ હતા જે બધાને મોરબી આસો આપવામાં સહ આરોપી ભરત જીવન બોરિયા દિગુભા જાડેજા વાળાએ મદદગારી કરેલ તેમજ અન્ય સહ આરોપી સુરેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા રહે સખ્ત સનાળવાળાની ઝડપી કરતા રોડેડ પિસ્તોલ મળી આવી હતી જે ત્રણ આરોપીઓને હિન્દી ભાષી સહિતના ચાર આરોપીઓને અટકાયત કરવામાં આવે છે જ્યારે અન્ય ફરાર આરોપીઓને પોલીસે શોધખોળ ચલાવી છે બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી ધોરાજીના મહેરબા એડિશનલ સેશન્સ જજ સાહેબે મુથુટ ફાઇનાન્સ વાળા લૂંટના ચમચારી કેસમાં આરોપીને તકસીરવાર ઠરાવીને સજા ફટકારી જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે આપની રાશિ આપનું ભવિષ્ય ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે
જેનો નિર્માણ કુદરતી વાતાવરણની અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. દેવભૂમિ દ્વારકા જામ કલ્યાણપુર તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં દાતા સમજવામાં વાલાભાઈ ભોજાભાઈના આર્થિક સહયોગથી આ કેમ્પ કરવામાં આવ્યો હતો. સાથે આ કાર્યક્રમમાં સેવા સેતુના ભાગરૂપે આવકનો દાખલો, જાતિનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, અમૃતમ કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમની સ્થળ ઉપર જ નોંધાઈ કરાઈ હતી. દ્વારકાના ધારાસભ્ય પ્રભુમાં માણેક, વિપક્ષી જિલ્લા પંચાયત નેતા મયુરભાઈ ગઢવી, જિલ્લા પંચાયત સદસ્ય રણમલભાઈ લખુભાઈ માડમ તથા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ કલ્યાણપુર ઉપસ્થિત રહ્યા હતા. સાથે ખંભાળે અને સરકારી બ્લડ બેંક જોડાયેલ હતી. પપુભાઈ જોશી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જામ ખંભાળિયા. જુનાગઢ સોમનાથ નેશનલ હાઈવે ના મંથલી ઓજત નદીનું બંધ, હાલતના પુલ પાસે સિમેન્ટ મટીરિયલ ભરેલ મોટો ટ્રક પલટી માર્યો હતો. પુલના અધૂરા કામોને લીધે અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે, પરંતુ અધૂરા કામો પૂર્ણ કરવાની હોય હાઈવે ઓથોરિટીને દાનત નહીં. સિમેન્ટ માટીની રાખનું કાચું મટીરિયલ ભરે એક ટ્રક કોડીનાર તરફ જઈ રહ્યો હોય ત્યારે વળાંક લેતા પલટી માર ડ્રાઈવરને સામાન્ય ઈજા સાથે અબાદ બચાવ થયો. પુલના અધૂરા કામો લઈ રહ્યા છે, લોકોના જીવ થઈ રહ્યા છે, અનેક અકસ્માતો ટોલનાકે ટેક્સ પૂરો લેવાય છે, કામો પૂર્ણ કરવાની કોઈને દાનત નથી. આવતા જતા આજતન પુલના બંને સાઈડમાં ડાયવર્ઝન લીધે 2 થી 3 દિવસના રોજ અકસ્માતનો ઘટિત થઈ રહ્યો અકસ્માતનો બનાવ બને છે. મનીષ રાખી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જુનાગઢ. તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શાંતિનાથ અને ગોપીનાથ સોસાયટીના રહીશોને છેલ્લા 1 મહિનાથી પાણી ન પડતા સોસાયટીની મહિલાઓ પાલિકામાં દોડી આવીને પાણીને લઈને હોબાળો કર્યો હતો. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા શાંતિનાથ સોસાયટીમાં અને એપ્રોચ રોડ ઉપર આવેલા ગોપીનાથ સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી સોસાયટીના રહીશોને પ્રાથમિક સુવિધા પાણી ન મળતા બંને સોસાયટીની મહિલાઓ પ્રાંતિજ નગરપાલિકા ખાતે દોડી આવી હતી અને પાણીને લઈને હોબાળો મચાવ્યો હતો. તો પાણી આપોઆપ પાણીના આપોના સૂત્રોચ્ચાર સાથે પાલિકામાં બેસી ગઈ હતી. તો પાણી નહીં મળે ત્યાં સુધી પાલિકામાંથી જઈશું નહીં તેવી જીદ પકડી હતી. તો નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ નયનભાઈ દેસાઈ, નગરપાલિકા કોર્પોરેટર દીપકભાઈ કડિયા દ્વારા મહિલાઓની પાણી આપવાની ખાતરી આપી જલ્દી પાણી સમસ્યાનો ઉકેલ આવી જશે તેવું કહેતા આખરે મામલો ઠારે પાડ્યો હતો. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. અમદાવાદમાં પેલ્વિક અને કોસ્મેટિક ગાયનેકોલોજીના વિષય પર 2 દિવસની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ, જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા અને તેની પર ડોક્ટરોએ ચર્ચા કરી હતી. સમગ્ર વિશ્વમાંથી નામાંકિત ડોક્ટરોએ ભારતમાં યોનિમાર કોસ્મેટિક સર્જરીની તક અંગે વાત કરી હતી. સમગ્ર વિશ્વમાંથી 600 થી વધારે પ્રતિનિધિઓ યુરો ગાયનેકોલોજીસ્ટની વાર્ષિક કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ડોક્ટર અજય રાણાએ જણાવ્યું હતું કે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર રાહત દરે ઉપલબ્ધ થાય તે જ એમનો ઉદ્દેશ છે. યુરોલોજી અને ગાયનેકોલોજી બંને બ્રાન્ચની સબ ડિવિઝન તરીકે યુરો ગાયનેકોલોજી બ્રાન્ચ વિકસી રહી છે. આખા વિશ્વમાં ગણતરીના ડોક્ટરો છે જે યુરો ગાયનેકોલોજી બાબતનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે. યુરો ગાયનેક સંબંધિત સમસ્યા ધરાવતી મહિલાઓને શ્રેષ્ઠ સારવાર માટે એફી ડર્બલ તરીકે કિંમત ઉપલબ્ધ થાય તેવો જ તેમનો ઉદ્દેશ છે. એક અંદાજ મુજબ 30 વર્ષની ઉંમર બાદ 30% જેટલી યુવતીઓની ખાંસી અથવા છીંક સાથે પેશાબ નીકળી જવાની સમસ્યાઓ થતી હોય છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં આ સમસ્યા અંગેની ચર્ચા મહિલાઓમાં ઘરમાં ક્યારેય ઘરમાં કરતી નથી, પરંતુ આવી સમસ્યાઓમાંથી છુટકારો મળે તે જરૂરી છે. આ તમામ વસ્તુની જાગૃતતા ફેલાવવા માટે આ પ્રકારની કોન્ફરન્સ કરવામાં આવી. તો ઇન્ડિયા છે
हम आते हैं यहाँ डॉक्टरों को ट्रेनिंग देने, और जो कोई नई इन्वेंशंस है इनको टेस्ट करने के लिए, इनको स्टडी करने के लिए अहमदाबाद के किडनी इंस्टीट्यूट जैसी कोई जगह दुनिया में है नहीं। तो पहली बात तो ये है कि ये कॉन्फ्रेंस में अभी हम दुनिया की सबसे बड़ी स्टडी कर रहे हैं जिसका नाम है टाइट, TIGHT, जिसे कहते हैं थर्मीवा, जो आप पीछे देख रहे हैं मेरे, ये एक नई डिवाइस है जो रेडियो फ्रीक्वेंसी का इस्तेमाल करती है। इससे जो कोई शरीर में टिश्यू है उसका हीट और रेडियो फ्रीक्वेंसी के द्वारा उसकी जो प्रक्रिया है ये इस टिश्यू को टाइटनिंग करती है। तो अभी जहाँ टिश्यू फटता है उसको टाइटनिंग करने के लिए ये जो सुविधा है ये बिगर सर्जरी की है। तो ये 10-15 मिनट में काम हो जाता है, और इसका एडवांटेज ये है कि फिर स्त्रियों को 3-4 हफ्ते छुट्टी नहीं लेनी पड़ती है। जब सर्जरी करते हैं तो 3-4 हफ्ते वो काम नहीं कर पाती है, वो भारी सामान नहीं उठा पाती है, लेकिन ये 15 मिनट का जो प्रोसीजर है ये तो आउट पेशेंट में भी हो सकता है, डॉक्टर के दवाखाने के रूम्स में भी हो सकता है, और इसके बाद स्ट्रेट अवे औरतों को काम पे जाना कोई प्रॉब्लम नहीं है, उनको भारी वज़न उठाना कोई प्रॉब्लम नहीं है। तो अगर ऐसी सुविधा सफल होती है तो हम समझते हैं कि ये वुमेन की जो पीड़ा है इनकी ट्रीटमेंट के लिए बड़ा रेवोल्यूशनरी है। अभी कॉन्फ्रेंस में हम समझते हैं कम से कम 800 से 1000 डॉक्टर तो है, और बाकी जो है मीडिया के ज़रिए, व्हाट्सएप के ज़रिए, वीडियो के ज़रिए, देखिए अफगानिस्तान से डॉक्टर आए, पाकिस्तान से डॉक्टर आए, नेपाल से डॉक्टर आए, ऑस्ट्रेलिया से डॉक्टर आए, इंग्लैंड से डॉक्टर आए हैं। तो ये सही इंटरनेशनल कॉन्फ्रेंस है, बराबर है। तो भारत में ये डिवाइस अभी 3 या 4 महीने से आई हुई है, लेकिन डिवाइस की स्टडी जो है ये दुनिया में पहली बार हो रही है, इतनी बड़ी, ये सबसे बड़ी स्टडी है दुनिया की, इसको कहते हैं टाइट स्टडी, और इसका मेन सेंटर जो है वो यहाँ है किडनी इंस्टीट्यूट अहमदाबाद में। इसका अभी देखिए, हम सोचते हैं कि पहले हमारा जो डिज़ाइन था स्टडी का ये तकरीबन 12 महीने का था, लेकिन हम जब डॉक्टर विनीत मिश्रा के यूनिट में आए तो इनके पास इतने पेशेंट हैं कि हम समझते हैं कि 1 साल का काम 3 महीने में हो जाएगा। और इसका भी एडवांटेज ये है कि अगर ये सफल है तो हम इसको एडवर्टाइज कर सकते हैं, हम औरतों को बता सकते हैं कि अभी ये इसका ये आसान हल जो है ये आपके लिए उपलब्ध है। अगर ये स्टडी जल्दी ख़त्म होती है और इसकी सफलता हम लोगों को मीडिया के द्वारा बोल सकते हैं तो फिर हम गवर्नमेंट को भी थोड़ा प्रेशराइज़ कर सकते हैं, उनको हम बात कर सकते हैं कि ये ट्रीटमेंट सिर्फ अमीर या मिडिल क्लास औरतों के लिए नहीं है, ये तो सारी जनता के लिए होनी चाहिए। तो अगर ये ट्रीटमेंट आसान है, ये ट्रीटमेंट सर्जरी नहीं करती है, ये ट्रीटमेंट लोगों को जल्दी अच्छा करती है, तो सारी जनता को ये उपलब्ध होनी चाहिए। तो हम ये भी चाहेंगे कि गवर्नमेंट के द्वारा भी थोड़ा हेल्प मिल जाए तो अच्छा होगा। ये प्रमाणे आखी हेल्थ स्ट्रेटजी में फेरफार थाय, जे अत्यारे रिसर्च बधी थई रही छे ए बधी वेस्टर्न वर्ल्डनी रिसर्च छे, એને આપણા ત્યાંના દર્દીઓ એ વેસ્ટર્ન વર્લ્ડના દર્દીઓ કરતાં જુદા હોય છે, એ લોકોના ખોરાક જુદા હોય છે, એ લોકોની હાઇજીન જુદી હોય, બંધારણ જુદું હોય, એટલે આપણા ત્યાંની રિસર્ચ થયેલી હોય તો એ પ્રમાણે આપણે હેલ્થની સ્ટ્રેટેજીની અંદર ફેરફાર કરી શકીએ. અત્યારે જે આપણે ઓપરેશન કર્યું છે એમાં પેશન્ટ પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવ્યું નથી. અત્યારે જે ખાલી દવા ને બધાનું 50 પેશન્ટનું આપણે ઓપરેશન કર્યા, એ બધાની દવા, એના બધા જે મટીરિયલ વપરાયું એ બધાનું કોન્ફરન્સને લગભગ 4-1 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.